नमस्कार दर्शक मित्रों, एड थ्रेड गुजरात में आपनु स्वागत छे। गुजरात में छेल्ला केटलाक दिवसोथी वरसाद खेंचाई गयो छे। हजु केटलाक विस्तारों में वरसादनी घट जोवा मळे छे, त्यामां गुजरातना खेडूतोने चिंता थई रही छे। कारण के गुजरात में वरसाद न पड़वाना कारणे घणा डेम खाली थवा आव्या छे। केटलाक शहेरों में तो पीवाना पाणीना पण फाफा पड़े तेवी शक्यता छे। खेडूतोने पाकने पाणी न मळवाना कारणे सुकाई जशे तेवो डर सतावी रह्यो छे। त्यारे आवनारा दिवसोमां गुजरातना केटलाक विस्तारोमां मेघराजा धड़बड़ाटी बोलावी शके छे। जी हाँ, रिपोर्ट मुजब जाणवा मळी रह्यु छे के हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे के राज्यमां आवनारा दिवसोमां दक्षिण गुजरात अने सौराष्ट्रमां हळवाथी भारे वरसाद पड़शे, जेने लईने तંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। તો આવો તમને જણાવી દઈએ કે ધરતીપુત્રોને રાહત આપતી આગાહીમાં કયા દિવસોમાં મેઘરાજા મન મૂકીને વર્ષી શકે છે, તે સાથે જ તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે, આ સમગ્ર પ્રશ્નોના અમે તમને જવાબ આપીશું। પરંતુ તે પહેલા જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા તો અમારી ચેનલથી લોકસત્તાને સબસ્ક્રાઈબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો, અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા તો લાઈક ફોલો અને શેર કરો। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં વરસાદ ખેંચાઈ ગયો છે। વરસાદ જાણે ગુજરાતથી રિસાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી વરસાદ હાથ તાળી આપીને જતો રહે છે। ગુજરાતમાં જોઈએ એવો વરસાદ હજુ સુધી પડ્યો નથી અને પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે અને પોતાના પાકની આવી હાલત જોઈને ધરતીપુત્રો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। લો પ્રેશરની સિસ્ટમને વધારે સક્રિય જોતા જ રાજ્યના હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેવો અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે। તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં વરસાદી વાતાવરણનો તાગ મેળવી હવામાન વિભાગની સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ મોકલવાનો નિર્ણય કરાયો છે અને રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેથી સ્ટેન્ડ બાય તરીકે હવામાન વિભાગે એનડીઆરએફના અધિકારીઓ સાથે બેઠક યોજી અને એક ટીમ રાજકોટ અને બીજી ટીમ ભુજ જવા માટે રવાના કરવામાં આવી છે। હવામાન વિભાગના એક્શનથી રાજ્યમાં સારો વરસાદ પડશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં ગઈકાલથી જ વરસાદી વાતાવરણ જામી રહ્યું છે અને જો ગત મોડી રાતની વાત કરવામાં આવે તો ભારે ઉકાળા અને અસહ્ય ગરમી બાદ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વડોદરા તથા અમદાવાદ સહિત રાજ્યના વિવિધ પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। ઉપરાંત ખાંભા પંથકમાં તો એક કલાકમાં મુશળધાર 2 ઇંચ, રાજુલા અને ગીરગઢામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેનાથી વરસાદની કાગડોળે રાહ જોતા લોકોને હાશકારો થયો હતો। જોકે રાજ્યમાં હજુ પણ 46% વરસાદની ઘટ છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 10.36 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 20 ઇંચ વરસાદ પડવો જોઈએ। ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતા હળવી થઈ છે। બીજીની ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।